હેલો વિદ્યાર્થી મિત્રો, હું કિશન ઠુમર આજે આ વિડીયોમાં તમારા માટે લાવ્યો છું NCERT સિલેબસ ધોરણ 10 ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી. તેની અંદર આપણે મિત્રો લાસ્ટ વિડિયો સુધીમાં સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 1 અને 2 કમ્પ્લીટ કરેલું હતું, જેમાં આપણે સમાંતર શ્રેણીના વ્યાપક સૂત્ર એટલે કે એનમા પદના સૂત્રનો પણ ઉપયોગ કરી અને આપણે કેવી રીતના એક્ઝામ્પલ સોલ્વ કરવા તેની આપણે ચર્ચા કરેલી હતી. તે ઉપરાંત અલગ અલગ પ્રકારના સૂત્રો આપણે જોયેલા હતા, જે આપણે પ્રીવિયસ મતલબ કે જે લાસ્ટ વિડીયો હતો તેના પણ આગલા વિડીયોની અંદર આપણે સમાંતર શ્રેણીના અલગ અલગ પ્રકારની ફોર્મ્યુલા જોઈ હતી, જેમાં આપણે સ્વાધ્યાય 5.2 ને રિલેટેડ ફોર્મ્યુલા હતી. તો આજે આપણે સ્વાધ્યાય 5.2 ની જ વાત કરવાના છીએ, જેમાં દાખલા નંબર 3 એની અંદર 5 દાખલા છે, અલગ અલગ સંખ્યાઓ આપેલી છે, સમાંતર શ્રેણી આપેલી છે, પણ વચ્ચે કોક પદ ખૂટતા હશે જે આપણે મેળવવાના છે, તો કેવી રીતના મેળવવા તેની વાત કરશું. ટોટલ 5 દાખલા છે, તો આપણે તેની શરૂઆત કરીએ. તો સૌથી પહેલા રકમમાં કીધેલું છે મિત્રો, નીચેની સમાંતર શ્રેણીમાં ખાલી ખાનાના પદ મેળવો. રેડી? તેમાંનો પહેલો પ્રશ્ન, સમાંતર શ્રેણીના પદ છે પરંતુ વચ્ચે જે ખાલી ખાના છે તે આપણે પૂરવાના છે. રેડી? તો લખેલું છે 2, પછી બોક્સ છે અને 26. તેનો મતલબ એવો થશે કે સમાંતર શ્રેણીની અંદર ટોટલ 3 પદ અત્યારે આપેલા છે, જેમાં પ્રથમ પદ છે અને તૃતીય પદ છે એટલે કે ત્રીજું પદ છે. રેડી? બીજું પદ મેળવવાનું છે. તો મિત્રો પ્રથમ પદ જે છે તેને આપણે એ વડે દર્શાવીએ છીએ, એ બરાબર 2, બરાબર છે. બીજું પદ જે મેળવવાનું છે, બીજા પદનું સૂત્ર છે એ પ્લસ ડી. રેડી? એ પ્લસ ડી, જેમાં આપણી પાસે એ છે પરંતુ ડી નથી. તો આપણે દરેક દાખલામાં પહેલા આપણે એ અને ડી, મતલબ કે તમારે એટલું યાદ રાખવાનું મિત્રો, કોઈ પણ પદ તમારે મેળવવાનું હોય, તમારી પાસે પ્રથમ પદ અને સામાન્ય તફાવત એટલે કે ડી હોય, તો તમે કોઈ પણ પદ સમાંતર શ્રેણીનું મેળવી શકો છો. તો આ એક માઇન્ડમાં સેટ કરી દેજો મિત્રો, કે સમાંતર શ્રેણીમાં તમને ગમે ત્યારે ગમે એ પદ પૂછેલું હોય તો તમારો પહેલો ટાર્ગેટ એ હોવો જોઈએ પ્રથમ પદ મેળવવું, અને બીજો ટાર્ગેટ એ હોવો જોઈએ કે સામાન્ય તફાવત મેળવવો. એ બે વસ્તુ તમારી પાસે હાજર હશે મિત્રો, તો તમને ગમે એ પદ મળી શકશે. રેડી? તો અહીંયા આપણને પ્રથમ પદ મળી ગયું છે. હવે આપણે સામાન્ય તફાવત માટે આપણે વાત કરશું, તો એના માટે આપણને ત્રીજું પદ આપેલું છે. ત્રીજા પદને આપણે લખી શકીએ એ પ્લસ 2d. કેટલા આપેલા છે મિત્રો? 26. રેડી? આને આપણે સમીકરણ 1 કહી દઈએ, આને આપણે સમીકરણ 2 કહી દઈએ. સમીકરણ 2 માં સમીકરણ 1 ની કિંમત મૂકશે એટલે કે a બરાબર 2 છે, તે 2 અહીં મૂકી દેશું એટલે આપણને d મળી જશે, 2d બરાબર 26. આ પ્લસ માં છે, સામે જાય તો માઇનસ થઈ જશે, એટલે કે 26 માઇનસ 2 કરશો એટલે 24 થશે, d બરાબર 12 મળશે. 24/2 એટલે ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે એટલે d બરાબર 12 મળશે. પ્રથમ પદ 2 છે, ડી સામાન્ય તફાવત 12 છે. રેડી? તો અહીંયા આપણે બીજું પદ જે મેળવવાનું છે તેનું આપણે સૂત્ર લખી નાખશું મિત્રો. બીજું પદ એટલે કે એ પ્લસ ડી, એક ઓછો ડી, બરાબર છે ને? એ એટલે કેટલા મિત્રો? 2, અને ડી એટલે 12. 12 ને 2 કેટલા થાય મિત્રો? 14. તો અહીં જે બોક્સ છે મિત્રો, તે બોક્સની અંદર કેટલા આવશે? 14 આવશે. રેડી? તો પહેલો દાખલો કમ્પ્લીટ છે, નેક્સ્ટ જોઈએ બીજો દાખલો. બીજા દાખલામાં આપેલું છે બોક્સ 13, પેલા બોક્સ, પછી 13, પછી બોક્સ, અને પછી આપેલું છે 3. રેડી? તો મિત્રો આમાં 2 બોક્સ આપેલા છે, 2 પદ મેળવવાના છે, પેલું પદ અને ત્રીજું પદ. બીજું પદ અને ચોથું પદ આપેલું છે 13 અને 3. રેડી? આમાં આપણને પ્રથમ પદ આપેલું હતો એટલે એ ડાયરેક્ટલી આપણને મળેલો હતો, તો તેના ઉપરથી ડી મેળવવો બહુ સરળ છે, કારણ કે કોઈ પણ બીજું પદ આપેલું હોય, પ્રથમ પદ પ્રથમ પદ તો આપેલું છે પરંતુ તેના સિવાય કોઈ પણ એક બીજું પદ આપેલું હોય તો તેમાં તમે એ મૂકી દેશો એટલે તમને સામાન્ય તફાવત ડી મળી જશે. રેડી? તો તમે જોઈ શકાય કેવી રીતના મળે. રેડી? પરંતુ અહીં પ્રથમ પદ નથી આપેલું અને સામાન્ય તફાવત પણ નથી આપેલું, છતાં પણ આપણે એવું કીધેલું છે કે પહેલું અને ત્રીજું પદ મેળવો. રેડી? પહેલા પદ માટે આપણે એ છે અને ત્રીજા પદ માટે એ પ્લસ 2d છે. રેડી? એટલે એ જોશે અને ડી પણ જોશે, તો જ આપણે પ્રથમ પદ અને તૃતીય પદ મેળવી શકશું, બરાબર છે? તેના માટે આપણને બીજું પદ અને ચોથું પદ આપેલું છે. હવે આપણો ટાર્ગેટ છે એ મેળવો અને ડી મેળવો. રેડી? પ્રથમ પદ નથી એટલે ડાયરેક્ટ લખશું મિત્રો, બીજું પદ એટલે કે એ પ્લસ ડી બરાબર કેટલા આપેલા છે? 13. રેડી? અને ચોથું પદ આપેલું છે, ચોથું પદ એ પ્લસ 3d બરાબર 3 આપેલા છે. રેડી? તો એ મિત્રો બે સમીકરણ બન્યા, બંને સમીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ બન્યા, એક ચલ એ છે અને બીજો ચલ ડી છે. રેડી? તો દ્વિચલ સુરેખ સમીકરણ માટે તમે મિત્રો 3 રીત જાણો છો, આદેશની રીત, લોપની રીત અને ચોકડી ગુણાકારની રીત. આ 3 રીતનો ઉપયોગ કરી તમે જે ચલ છે તેની કિંમતો મેળવી શકો છો, જેમાં આપણે x અને y ની કિંમત મેળવતા હતા એવી રીતના અહીંયા આપણે a અને d ની કિંમત મેળવશું. તો આપણે જનરલી લોપની રીત ઉપયોગ કરશું, કારણ કે અહીં તમે જોશો તો અહીંયા a નો સહગુણક તો તમને હશે જ, એ 1 દર વખતે 1 જ હશે, કારણ કે કોઈ પણ સૂત્ર, કોઈ પણ પદનું સૂત્ર લઈ લો, એ પ્લસ સમથિંગ આવશે, 1d 2d 3d 4d. રેડી? જેટલા d હોય એના કરતાં એક વધારે પદ ટૂંકમાં કહેવાય. રેડી? એ પ્લસ d છે તો આપણે શું કહીએ? બીજું પદ કહીએ. એ પ્લસ 3d છે તો એને શું કહીએ? આપણે ચોથું પદ કહીએ. રેડી? તો બધામાં એ તો આવશે જ. રેડી? તો લોપની રીત આપણી પાસે સરળ રહેશે, તો આને લોપની રીતે ઉકેલ નાખશું મિત્રો, બાદબાકી કરી નાખશું,
એ એકવાર થઈ જશે. ડી માંથી થ્રી ડી બાદ કરશો એટલે માઇનસ ટુ ડી આવશે. તેર માંથી ત્રણ બાદ કરશો એટલે દસ આવશે. ડી બરાબર કેટલા આવશે મિત્રો? માઇનસ બે વડે ભાગી નાખશો એટલે માઇનસ પાંચ આવશે. ડી બરાબર માઇનસ પાંચ મળી ગયા. હવે આપણે તેને એ પ્લસ ડી બરાબર તેર માં મૂકશું, માં મૂકતા કારણ કે આપણે આ વસ્તુ કીધેલી છે એ પ્લસ ડી બરાબર તેર. બીજું પદ આપણને તેર કીધેલું છે એટલે એ પ્લસ ડી માં આપણે એ પ્લસ ડી બરાબર તેર માં આપણે ડી ની જગ્યાએ માઇનસ પાંચ લખી શકશું. માઇનસ પાંચ બરાબર છે, બરાબર તેર. ડી ની જગ્યાએ માઇનસ પાંચ લખી નાખ્યા, માઇનસ પાંચ આ બાજુ છે, બરાબર ની સામે જાય તો પ્લસ થઈ જશે. તેર ને પાંચ કેટલા થાય મિત્રો? અઢાર થાય. તો પ્રથમ પદ મળી ગયું, પેલું બોક્સ મળી ગયું અઢાર. રેડી, હવે આપણે ત્રીજું પદ જોઈએ છે. તો લખશું મિત્રો ત્રીજું પદ બરાબર એ પ્લસ ટુ ડી. રેડી, એ બરાબર અઢાર છે, બે કાઉન્સમાં માઇનસ પાંચ. ડી ની જગ્યાએ કેટલા લખ્યા મિત્રો? માઇનસ પાંચ, જે આપણને મળ્યા હતા હમણાં. અઢાર માઇનસ પાંચ ટુ દસ. રેડી, એટલે કેટલા આવ્યા? આઠ. રેડી, તો માગેલ પદ કયા છે મિત્રો? અહીંયા અઢાર આવ્યા અને અહીંયા કેટલા આવ્યા? આઠ. રેડી, પાંચ પાંચ બાદ થતા જાય. જો અઢાર માંથી તેર જાય પાંચ, તેર માંથી પાંચ જાય તો સોરી અઢાર માંથી પાંચ જાય તો તેર, તેર માંથી પાંચ જાય તો આઠ, આઠ માં ત્રણ જાય તો સોરી આઠ માંથી પાંચ જાય તો ત્રણ. રેડી, તો સામાન્ય તો પદ માઇનસ પાંચ રહીએ છીએ. પ્રથમ પદ એ મળ્યું અને ત્રીજું પદ આપણને આઠ મળ્યું, જે આપણને પૂછેલું હતું. રેડી, તો પેલો અને બીજો દાખલો કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ જોઈએ ત્રીજો દાખલો, જેમાં પણ આપણે બે બોક્સ મેળવવાના છે. તો મિત્રો અહીંયા આ જે એક્ઝામ્પલ આપણે સોલ્વ કરશું એટલે તમને જે એનમાં પદની જે ફોર્મ્યુલા છે એટલે કે સમાદર્શનું જે વ્યાપક પદ છે, વ્યાપક ફોર્મ્યુલા, તે તમને એકદમ ક્લિયર થઈ જશે. રેડી, ત્રીજો દાખલો જોઈએ, જેમાં કીધેલું છે પાંચ પછી બોક્સ, બોક્સ અને નેક્સ્ટ કીધેલું છે નવ પૂર્ણાંક એકના છેદમાં બે પૂર્ણાંક, એટલે કે નવ પોઈન્ટ પાંચ કહી શકો. એકના છેદમાં બે એટલે પોઈન્ટ પાંચ થાય, નવ પોઈન્ટ પાંચ આપેલું છે. રેડી, હવે પ્રથમ પદ આપેલું છે અને ચોથું પદ આપેલું છે. પ્રથમ પદ આપેલું છે એટલે એ બરાબર પાંચ લખી શકી. ચોથું પદ આપેલું છે તો એ લખશો મિત્રો. ચોથું પદ એટલે કે એ પ્લસ થ્રી ડી બરાબર કેટલા આપેલા છે? નવ દો અઢાર ને એક, ઓગણીસ ના છેદમાં બે. રેડી, અને આવી રીતના લખી શકો, નવ દો અઢાર, અઢાર ને એક, ઓગણીસ, ઓગણીસ ના છેદમાં બે. એટલે કે આવી રીતના તમારે થઈ શકે, અઢાર પ્લસ એક છેદમાં બે એટલે કે ઓગણીસ ના છેદમાં બે. રેડી, તો આ પ્રથમ પદ છે આપણી પાસે. બીજું પદ અને ત્રીજું પદ મેળવવાનું છે. ચોથું પદ આપેલું છે તો ચોથા પદને લખ્યું એ પ્લસ થ્રી ડી બરાબર ઓગણીસ ના છેદમાં બે. તો પહેલા દાખલામાં જે રીતના પ્રથમ પદ આપેલું એ રીતના એ પણ પ્રથમ પદ આપેલું છે તો મિત્રો ડાયરેક્ટલી મેળવી શકે. એની જગ્યાએ પાંચ લખી નાખી. રેડી, એની જગ્યાએ પાંચ લખી નાખ્યા, અહીંયા ઓગણીસ ના છેદમાં બે. ડી આપણે અત્યારે મેળવવો છે, જે આપણો ટાર્ગેટ છે એ તો આપણને મળી ગયો છે. થ્રી ડી પાંચ દુ દસ એટલે કે નવના છેદમાં બે. રેડી, પાંચ દુ દસ, ઓગણીસમાંથી દસ જાય તો નવ, નવના છેદમાં બે. હવે આપણે અહીંયા ત્રણ વડે ભાગી નાખશું તો નવના છેદમાં બે ગુણ્યા ત્રણ એટલે કે ત્રણના છેદમાં બે આવશે. રેડી, નવ ભાગ્યા ત્રણ એટલે ત્રણ, એટલે ડી મળી ગયો મિત્રો. એ પણ આપણી પાસે છે. બીજું પદ અને ત્રીજું પદ મેળવવું છે. લખશું મિત્રો બીજું પદ એ પ્લસ ડી, એની કિંમત મૂકશું પાંચ અને ડી ની કિંમત મૂકશું ત્રણના છેદમાં બે. રેડી, પાંચ ટુ દસ, દસ ને ત્રણ તેરના છેદમાં બે આવશે. બીજું પદ કેટલું મળ્યું મિત્રો? તેરના છેદમાં બે. રેડી, તો એ બીજું પદ મળી ગયું. નેક્સ્ટ આપણને જે ત્રીજું પદ પૂછેલું છે મિત્રો, તો એ લખશું ત્રીજું પદ એ પ્લસ ટુ ડી, એની જગ્યાએ પાંચ લખશું, બે. ડી ની જગ્યાએ કેટલા લખશું મિત્રો? ત્રણના છેદમાં બે, ત્રણના છેદમાં બે, બબે કટ થઈ જશે, પાંચ ને ત્રણ આઠ, આઠ જવાબ આવશે, તો અહીંયા આઠ મળશે. રેડી, તો અહીંયા આપણને મિત્રો ત્રણના છેદમાં બે સામાન્ય તફાવત મળે છે અને પ્રથમ પદ પાંચ આપેલું હતું. બીજું પદ અને ત્રીજું પદ મેળવવાનું હતું. બીજું પદ મેળ્યું તેરના છેદમાં બે અને ચોથું પદ મેળ્યું, સોરી ત્રીજું પદ મેળ્યું આપણને આઠ અને ચોથું પદ આપણને આપેલું હતું. રેડી, તો આ દાખલા નંબર ત્રણ કમ્પ્લીટ થઈ છે. દાખલા નંબર ચાર અહીંયા જોઈ લઈએ સાથે સાથે. માઇનસ ચાર, પછી ચાર વખત બોક્સ છે એટલે કે વચલા ચાર પદ મેળવવાના છે અને છઠ્ઠું પદ આપેલું છે. પહેલું પદ આપેલું છે, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ મેળવવાનું છે અને છઠ્ઠું પદ આપેલું છે છ. રેડી, તો આના માટેની આપણે પ્રક્રિયા કરીએ મિત્રો. તો આની પ્રક્રિયા પણ આજે આગલા દાખલામાં કરી તે જ થશે, કારણ કે પ્રથમ પદ આપેલું છે તો અહીં લખશું મિત્રો એ બરાબર માઇનસ ચાર. રેડી, બીજું પદ મેળવવાનું છે, ત્રીજું પદ પણ મેળવવાનું છે તો અહીં લખી નાખ મિત્રો બીજું પદ એ પ્લસ ડી, જેનું કેલ્ક્યુલેશન અહીં કરશું. ત્રીજું પદ જે આપણે મેળવવાનું છે એ પ્લસ ટુ ડી. ચોથું પદ જે આપણે મેળવવાનું છે જેના માટે લખશું એ પ્લસ થ્રી ડી. પાંચમું પદ જે આપણે મેળવવાનું છે જેના માટે લખશું એ પ્લસ ફોર ડી. જેટલામું પદ હોય મિત્રો તેનામાં
એક ડી ઓછો આવશે. રેડી? હવે એ આપેલો છે એટલે કે બધામાં માઇનસ ચાર કોમન છે. માઇનસ ચાર પ્લસ ડી, માઇનસ ચાર પ્લસ ટુ કૌંસમાં ડી, માઇનસ ચાર પ્લસ ત્રણ કૌંસમાં ડી, માઇનસ ચાર પ્લસ ચાર કૌંસમાં ડી. પરંતુ ડી અહીંયા આપેલો નથી તો ડી ગોતવા માટે આપણે આ છ નો ઉપયોગ કરશું, જેમ કે છઠ્ઠું પદ. રેડી? તો અહીં લખશું મિત્રો, છઠ્ઠું પદ એટલે કે એ પ્લસ ફાઈવ ડી બરાબર સિક્સ, એની જગ્યાએ કેટલા લખશું મિત્રો? માઇનસ ચાર. રેડી? તો માઇનસ ચાર પ્લસ પાંચ ડી બરાબર છ. રેડી? હવે ડીને કરતા બનાવવાનો છે તો માઇનસ ચાર છે બરાબર ની સામે જશે તો પ્લસ ચાર થઈ જશે, એટલે કે પાંચ ડી બરાબર છ પ્લસ ચાર. છ ને ચાર કેટલા થાય મિત્રો? દસ. રેડી? તો દસ, તો ડી બરાબર કેટલા મળશે મિત્રો? બે. રેડી? દસ ભાગ્યા પાંચ એટલે કે બે. આ પાંચ ગુણાકારમાં છે, ભાગાકારમાં જશે. દસ ભાગ્યા પાંચ એટલે કે બે. તો ડી બરાબર કેટલા મળ્યા મિત્રો? બે. તો આ બધા બોક્સમાં આપણે બે મૂકી દેશું અને કેલ્ક્યુલેશન કરી નાખશું એટલે આપણે આન્સર મળી જશે. બધી જગ્યાએ આપણે ડી મૂકવાના હતા તો ડીની કિંમત આપણને બે મળી તો બે મૂકી દીધી. બે માંથી ચાર જશે તો માઇનસ બે આવશે. રેડી? તો બીજું પદ મળ્યું માઇનસ બે, બે દુ ચાર, ચાર માંથી ચાર જાય તો ઝીરો, અહીં ઝીરો આવશે. રેડી? ત્રણ દુ છ, છ માંથી ચાર જાય તો બે, અહીં બે આવશે, અહીં બે આવશે. રેડી? ચાર દુ આઠ, આઠ માંથી ચાર જાય તો ચાર, અહીં આપણને પાંચમું પદ ચાર આવશે. રેડી? તો મિત્રો તમે જોઈ શકો છો સમાંતર શ્રેણી રચાય છે કારણ કે માઇનસ ચારમાં બે ઉમેરશો એટલે માઇનસ બે થાય, માઇનસ બે માં બે ઉમેરો ઝીરો થાય, ઝીરોમાં બે ઉમેરો તો બે થાય, બે માં બે ઉમેરો ચાર થાય, ચારમાં બે ઉમેરો તો છ થાય. તો આ રીતના સમાંતર શ્રેણી રચાય છે. તે પ્રમાણે આપણે બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ, પાંચમું પદ જે પૂછેલું હતું તે આપણે અહીંયા મેળવી લીધું. રેડી? નેક્સ્ટ જોઈએ દાખલા નંબર પાંચ, એટલે કે ત્રીજાનો જે પાંચમો દાખલો છે તે જોઈએ. એટલે કે આ મેઇન દાખલો, દાખલા નંબર ત્રણ જે છે તેનો હવે આ છેલ્લો દાખલો છે પાંચમો. પાંચમો દાખલો જોઈએ મિત્રો, એટલે કે ત્રીજા ક્વેશ્ચનનો જ પાંચમો દાખલો. રેડી? જેમાં કીધેલું છે પહેલા બોક્સ આપેલો છે, પછી આડત્રીસ આપેલા છે, વળી પાછું બોક્સ આપેલું છે ત્રણ વખત, અને પછી આપણે માઇનસ બાવીસ આપેલા છે. રેડી? તો આપણે અહીંયા પ્રથમ પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ આપણે અહીંયા મેળવવાનું છે, જેના માટે આપણને બીજું પદ અને ચોથું પદ આપેલું, સોરી બીજું પદ અને છઠ્ઠું પદ આપેલું છે. રેડી? તો આની મિત્રો ગણતરી કરવા માટે આપણે શું કરશું, અહીંયા પ્રથમ પદ નથી આપેલું, સામાન્ય તફાવત પણ નથી આપેલો, એટલે કે દાખલા નંબર બે જે ગણેલો હતો તે જ પ્રકારની અહીંયા પ્રક્રિયા થશે. લોપની રીતે ઉકેલવાનું થશે, પ્રથમ પદ અને સામાન્ય તફાવત આપણે અહીંયા મળી જશે. પરંતુ એના માટે બે સમીકરણ બનવા જોઈએ, તો બે સમીકરણ બનાવવા માટે આપણે અહીંયા બીજું પદ અને છઠ્ઠું પદ આપેલું છે, તો તેના માટે લખશું મિત્રો અહીંયા બીજું પદ એટલે કે એ પ્લસ ડી બરાબર અહીંયા આડત્રીસ આપેલા છે, જેને સમીકરણ આપણે એક કહી દઈએ અત્યારે. રેડી? નેક્સ્ટ છઠ્ઠું પદ આપેલું છે, ત્યાં લખશું મિત્રો છઠ્ઠું પદ એ પ્લસ ફાઈવ ડી ઇઝ ઇક્વલ ટુ માઇનસ બાવીસ, અને આને આપણે બીજું સમીકરણ કહી દઈશું. રેડી? લોપની રીતે ઉકેલવાનું છે, માઇનસ 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 એટલે કે અહીંયા પ્લસ થઈ જશે. રેડી? માઇનસ વડે ગુણી નાખ્યા, બાદબાકી કરવાની છે, એ એક ઓડ થઈ જશે. ડીમાંથી પાંચ ડી બાદ કરશો મિત્રો એટલે આપણને અહીંયા માઇનસ ફોર ડી મળશે. બે ને આઠ એટલે કે આડત્રીસ ને બે, આડત્રીસ ને બે થશે ચાલીસ, ચાલીસ ને વીસ સાઠ, એટલે કે અહીંયા સાઠ પ્લસમાં આવશે. રેડી? હવે ડી બરાબર સાઠ ભાગ્યા માઇનસ ચાર એટલે કે માઇનસ પંદર આવશે. તો ડી બરાબર આપણે અહીંયા માઇનસ પંદર, પંદર ચોક સાઠ થાય, તો ડીની આપણે કિંમત મળી માઇનસ પંદર. રેડી? એટલે કે સામાન્ય તફાવત જે છે તે માઇનસ પંદર છે. અહીંયા આપણે પ્રથમ પદ પણ મેળવવાનું છે, બાકીના પદો પણ મેળવવાના છે. તો હવે પ્રથમ પદ પર ફોકસ કરીએ તો ડી બરાબર માઇનસ પંદર જે છે તેને સમીકરણ એકમાં મૂકશું આપણે. રેડી? આમાં મૂકી શકીએ, તો અહીં લખશું મિત્રો ડી બરાબર માઇનસ પંદર ને એ પ્લસ ડી બરાબર આડત્રીસમાં મૂકતા. રેડી? હવે એની જગ્યાએ આપણે માઇનસ પંદર લખી નાખશું તો અહીંયા આડત્રીસ માઇનસ પંદર સામે જશે તો પ્લસ થઈ જશે. રેડી? પ્લસ આડત્રીસ પ્લસ પંદર. રેડી? એ બરાબર આઠ ને પાંચ, તેરનો તગડો વધી પડી એક, ત્રણ ને ચાર ને પાંચ, એ બરાબર કેટલા મળ્યા મિત્રો? ત્રેપન. રેડી? તો લખી નાખશું જે આપણે પૂછેલું હતું પ્રથમ પદ, એ બરાબર કેટલા મળ્યા મિત્રો? ત્રેપન મળ્યા. રેડી? નેક્સ્ટ ત્રીજું પદ છે, ત્યાં લખશું ત્રીજું પદ એ પ્લસ ટુ ડી, એ કેટલા છે મિત્રો? ત્રેપન છે.
પ્લસ ટુ કૌંસમાં માઇનસ પંદર, રેડી? ડી ની જગ્યાએ કેટલા લખ્યા? માઇનસ પંદર, કારણ કે ડી કેટલા મળ્યા છે? માઇનસ પંદર, રેડી? ત્રેપન પ્લસ માઇનસ માઇનસ, પંદર દુ ત્રીસ, રેડી? તો ત્રીસ એટલે કે ત્રણ અને બે એટલે કે ત્રેવીસ મળશે, રેડી? પ્રથમ પદ ત્રેપન છે, ત્રીજું પદ આપણને ત્રેવીસ મળે છે, રેડી? નેક્સ્ટ ચોથું પદ પણ મેળવવાનું છે. ચોથું પદ કયું થશે? એ પ્લસ થ્રી ડી, રેડી? એ એટલે કેટલા મિત્રો? ત્રેપન પ્લસ ત્રણ, અહીંયા માઇનસ પંદર, ડી બરાબર માઇનસ પંદર જે આપણને મેળવ્યા હતા તે મૂકા, રેડી? ત્રેપન પ્લસ માઇનસ માઇનસ, પંદર તેરી પિસ્તાલીસ, રેડી? ત્રેપન માંથી પિસ્તાલીસ બાદ કરશો એટલે આપણે કેટલા મળશે મિત્રો? આઠ. તો ચોથું પદ મળે છે આઠ, રેડી? નેક્સ્ટ પાંચમું પદ, પાંચમું પદ મેળવશું તો પાંચમા પદ માટેની ફોર્મ્યુલા બનશે એ પ્લસ ફોર ડી, રેડી? એની એ આપણને પ્રથમ પદ મળેલું છે ત્રેપન, તો અહીં ત્રેપન લખશું પ્લસ ફોર કૌંસમાં માઇનસ પંદર, કારણ કે ડી બરાબર માઇનસ પંદર મળ્યા છે, પ્લસ માઇનસ માઇનસ, તો ત્રેપન માઇનસ સાઠ કેટલા મળે છે મિત્રો? માઇનસ સાત, રેડી? તો અહીં આપણે કેટલા મળી ગયા? માઇનસ સાત, રેડી? માઇનસ સાતમાંથી પંદર બાદ કરો એટલે માઇનસ બાવીસ થશે. તો જે છઠ્ઠું પદ આપણને આપેલું છે એટલે કે તેનું પણ સમાન શ્રેણીનું પાલન થાય તે રીતના આપણને પ્રથમ પદ, ત્રીજું પદ, ચોથું પદ અને પાંચમું પદ આવી રીતના આપણે જે ચાર પદ પૂછેલા હતા તે આપણને મળી ગયા, રેડી? તો આ રીતના મિત્રો આપણને જ્યારે પણ આવી રીતના કોઈ પણ પદ પૂછેલા હોય તો તમારો મેઇન ટાર્ગેટ એ રહેવો જોઈએ કે પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવવો, રેડી? પ્રથમ પદ અને સામાન્ય તફાવત તમને મળી જાય પછી તમને હજારમું પદ પૂછેલું હોય તો ભલે, એકસો એકમું પદ પૂછેલું હોય તો ભલે, તેની ફોર્મ્યુલા તમે આરામથી સેટ કરી તેમાં એ અને ડી મૂકી કેલ્ક્યુલેશન કરશો એટલે તમને જે પણ પદ પૂછેલું છે તે મળી જશે, રેડી? તો મિત્રો અહીંયા સ્વાધ્યાય 5.2 દાખલા નંબર 3 જે તેની અંદર 5 દાખલા હતા તે અહીં પૂર્ણ થાય છે. તો આપણે આ વિડીયો પણ અહીંયા પૂર્ણ કરશું. તો મિત્રો આપણે નેક્સ્ટ જે એક્ઝામ્પલો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. તો અહીંયા વિડીયો પૂર્ણ કરતા એટલું કહેવાનું કે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો, તમારા ફ્રેન્ડ્સને શેર કરી દો અને ચેનલ પર પહેલી વાર આવતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. થેન્ક યુ. જય હિન્દ.